રાજકોટમાં બીજેપીના એક દિગ્ગજ નેતાએ કરી નાખ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું. નેતાએ પાંચ મિત્રોનું 100 કરોડનું ફુલેકું ફેરવ્યું. સુરતના ખ્વાજાનગરમાં લાગ્યા આશ્ચર્યજનક બેનરો. મુસ્લિમ વિસ્તારમાં જાગૃતતા બેનરમાં લખાયું, ક્યાં કરતી હૈ બહેન બેટિયા મોબાઈલ. સુરતમાં હોમિયો તબીબ ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયો. ક્લિનિકમાંથી પોર્ટેબલ ટેબ, જેલી સહિતનો સામાન કબજે કરાયો. રાજ્યના 207 જળાશયોમાં માત્ર 40.10% પાણીનો જથ્થો. સરદાર સરોવર ડેમમાં 50% કરતા ઓછું પાણી. અમદાવાદના જગન્નાથ મંદિરમાં 4 જૂને જળયાત્રા. જળયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં. 108 કળશમાં જળ ભરી અભિષેક કરવામાં આવશે. વડોદરામાં વરસાદ પહેલા રોગચાળો વકર્યો. 15 દિવસમાં ઝાડા ઉલટીના 45 કેસ નોંધાયા. રાજસ્તંભ અને રાજરત્ન સોસાયટીમાં રોગચાળો વકર્યો. ચોટીલા અમદાવાદ હાઈવે પર બેટીના પુલ નીચે કાર ખાબકી. કાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત. રાજકોટની સ્વાતિ પાર્ક સોસાયટીમાં ખરાબ રસ્તાને લઈ સ્થાનિકોમાં રોષ. આસપાસની સોસાયટીના રહીશોએ ખરાબ રસ્તાના કારણે હાઈવે ચક્કાજામ કર્યો. નૈઋત્યનું ચોમાસું 11 દિવસ બાદ આગળ વધ્યું. કેરળમાં 4 જૂન બાદ ચોમાસાનું થશે આગમન. ગુજરાતમાં પણ 3 દિવસ વિલંબે ચોમાસું બેસશે.